વિદ્યાનગર પ્રાથમિક શાળા ધોરણ ત્રણ વિષય કલસોર ધોરણ ત્રણના વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ આજે આપણે કલસોર વિશે ભણીશું અને સમજીશું તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પેજ નંબર સત્યાસી ઉપર જોઈ ગયા વાર્તા કદરુપુ બતકડું તો આજે આપણે વાતચીત કરીશું ચાલો કે એક જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત આ જો આ કદરુપુ બતક તમા સોરી બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત પ્રશ્નાર્થ તો આ તમારા વિદ્યાર્થી મિત્રો પાસે વાતચીત કરવાની છે બે જો તમે કદરૂપા બતકમાં ભાડું ભાંડું હોત તો તમે શું કરી શું નહીં કરો જો તમે કદરૂપા બતકના ભાંડું હો તો તમે શું નહીં કરો પ્રશ્નાર્થ ત્રણ તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો ચાર જો કોઈ ભૂલ હો પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો જો કોઈ ભૂલ પડીને તમારી ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો પાંચ તમે કોની સાથે રમવાનું પસંદ કરશો પ્રશ્નાર્થ તમે કોની સાથે રમવાનું પસંદ કરશો પ્રશ્નાર્થ સાત આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું પ્રશ્નાર્થ કેમ કે તમ આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું પ્રશ્નાર્થ કેમ પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું પ્રશ્નાર્થ કેમ પ્રશ્નાર્થ નવ ધારો કે તમે કદરૂપુ બતક છો તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું બન્યું તેની વાત કરો ધારો કે તમે કદરુપુ બતક છો તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું થયું તેની વાત કરો તમારે કોઈ નવો નવો નવી મિત્ર બનેલી છે પ્રશ્ન પહેલી વાત તમારે કઈ રીતે વાત વાત થઈ હતી પ્રશ્ન તમે સી વાત કરી હતી નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો અહીંયા વાક્યો આપેલા છે તે વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તો ચાલો આપણે જોઈશું એક આ બચ્ચું પણ તમારી જેમ મારું સંતાન છે એક આ બચ્ચું પણ તમારી જેમ મારું સંતાન છે તો કોણ બોલે છે કોણ બોલે મા કોને કહે છે બચ્ચાને તો તમારે અહીંયા શું લખવાનું છે માં અને અહીંયા શું લખવાનું છે બચ્ચાઓ બે વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે તો અહીંયા કોણ બોલે છે વાક્ય બતક કોણ બોલે બતક કોને કહે ડોસીમાની કોને કહે ડોસીમાની ત્રણ હું કદરૂપું પૂછું એટલે તું મારી મજાક કરે છે પ્રશ્નાર્થ હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે તો કોણ બોલે છે બતક કોને કહે છે હંસકન્યાને કોને કહે છે હંસ કન્યાને ચાર તું ભૂલું પડ્યું છે તું ભૂલું પડ્યું છે તો કોને કહે વૃદ્ધ હંસે કોને કહે વૃદ્ધ હંસ કોને કહે બતક બતકને કોને કહે બતક બતકને તો તમારે અહીંયા બતક લખવાનું છે પાંચ અમે તેની સાથે નહીં રમીએ અમે તેની સાથે નહીં રમીએ કોને કહે બચ્ચા કોણ બોલે છે આ વાક્ય બચ્ચા બોલે તો અહીંયા બચ્ચા લખવાનું કોને કહે છે માને કોને કહે છે માને છ તું મારો મિત્ર બનીશ પ્રશ્નાર્થ હું મારો મિત્ર બનીશ કોણ બોલે છે કોને કહે છે તો આ વાક્ય કોણ બોલે હંસકન્યા હંસકન્યા કોને કહે છે બતકને કોને કહે છે બતકને પેજ નંબર નેવ્યાશી ઉપર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો સાચા કે ખોટાની નિશાની કરો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો સાચા કે ખોટાની નિશાની કરો तो ये प्रश्न एक बतकी पाँच ईंडा मुक्या बतकी पांच ईंडा मुकया था तो अँ शेनीशानी आ खोटा शेनीशानी नि, आ खोटा बे कूतरो बतकी थी डरी ते ते थी गूर नसी गो कूतरो बतकी थी डरी गयो ते, थी ते दूर नासी गयो तो शेनी निशाने आया खोटा ખોટાની ત્રણ તે કદરૂપુ બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો ત્રણ તે કદરૂપુ બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો તો અહીંયા શું કરવાનું છે સાચાની નિશાની કરવાની છે શું કરવાનું છે સાચાની નિશાની કરવાની છે ચાર બતકને હંસ કન્યાએ સુંદર હતો કે તતત તેને ખ્યાલ આવે કે તે સુંદર હંસ છે બતકને રાજ હરે સોરી હંસ કન્યાએ સુંદર હતો કે તતત તેને ખ્યાલ આવે કે તે સુંદર હંસ છે તો કઈ નિશાની કરવાની છે અહીંયા સાચાની તો અહીંયા તો તમારે શું કરવાનું છે સાચાનું પાંચ બતકને ડોસીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે તો અહીંયા શરી નિશાની કરવાની ખોટાની બતકને ડોસીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે તો અહીંયા શેર નિશાની કરવાની છે ખોટાની છ જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો તો અહીંયા શું આવશે ખોટાની નિશાની શું આવશે કદરૂપુ બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં સાચું કરો જે ન કરતું હોય ત્યાં ચોખ ખોટું કરો તો વિદ્યાર્થી મિત્રો કદરૂપુ બતક જે સાચું કરતું હોય તે ખાનામાં સોરી જે કરતું હોય તેના પાછળના ખાનામાં સાચું કરો અને જે ન કરતું હોય તેના પાછળના ખાનામાં ખોટાની નિશાની કરો તો એક ખૂબ ઊંચે ઉઠતું શું કરે ખૂબ ઊંચે ઉડતું તો શું એ ઊંચે ઉડે છે તો હા તો અહીંયા શું કરવાનું છે સાચાની નિશાની કરવાની છે બે ખૂબ ઝડપથી તરતું સોરી એક ખૂબ ઊંચે ઉડતું તો શું આવે ખોટાની નિશાની તો અહીંયા શું કરવાનું છે ખોટાની નિશાની બે ખૂબ ઝડપથી તરતું ખૂબ ઝડપથી તરતું તો અહીંયા શું આવે સાચાની નિશાની ત્રણ કૂતરાની સામે થઈ જતું કૂતરાની સામે થઈ જતું તો શેની નિશાની આવશે ખોટાની નિશાની કારણ કે તેમાં કૂતરાનું કોઈ આવતું જ નથી એટલે શું આવે ખોટાની નિશાની ચાર પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતો ચાર પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતો કારણ કે અરીસું નહીં એને શું કર્યું પાણીમાં પ્રતિબિંબ જોયું તો અહીંયા શું આવશે અરીસું બતાય છે એટલે શું આવશે ખોટાની નિશાની આવશે શું આવશે ખોટાની તો તમારે અહીંયા શું કરવાનું છે ખોટાની પાંચ પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું તો શું આવશે અહીંયા ખોટું તો તમારે અહીંયા શું કરવાનું છે ખોટાની નિશાની છ કદી રડતું નહીં કદી રડતું નહીં તો અહીંયા શું આવશે ખોટાની નિશાની હશે શું આવશે ખોટાની નિશાની સાત ખૂબ દુઃખી થતું ખૂબ દુઃખી થતું તો શેની નિશાની આવશે અહીંયા સાચાની નિશાની આવશે તો અહીંયા શું કરવાનું છે સાચું કરવાનું છે તમારે આઠ હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું એક હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું આઠ હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું તો અહીંયા શેની નિશાની આવશે ખોટાની હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું તો અહીંયા શેની નિશાની આવશે ખોટાની તો તમારે અહીંયા શું કરવાનું છે ખોટું કરવાનું છે અગિયાર તે પોતાને શક્તિશાળી માનતું હતું તે પોતાને શક્તિશાળી માનતું હતું તો અહીંયા શેની નિશાની આવશે ખોટા ખોટાની નિશાની આવશે શેની નિશાની આવશે ખોટાની નિશાની આવશે કદી હિંમત હારતું નહીં કદી હિંમત હારતું નહીં તો શેની નિશાની આવશે અહીંયા સાચાની નિશાની આવશે શેની નિશાની આવશે સાચાની નિશાની આવશે બાર હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું તો શાની નિશાની આવશે અહીંયા સાચાણી તો અહીંયા શું કરવાનું છે સાચું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણમાં કલસોરમાં પેજ નંબર ઇઠ્યાસી અને પેજ નંબર નેવ્યાશીમાં આગળ આપણે વાર્તા જોઈ ગયા છે એ વાર્તાને આધારે આપણે સાચા ખોટા અને જે વાક્ય બોલ્યું હોય તે એ આપણે અહીંયા સાચા ખોટાની નિશાની કરવાની છે અહીંયા પણ એ જ રીતે કરવાની છે અને આગળ હવે આપણે જોઈશું પ્રશ્નોના જવાબ તો તમારે પેજ નંબર ઇઠ્યાસી અને નેવ્યાસી તમારે પૂરવાનું રહેશે થેન્ક યુ